जय स्वामीनारायण विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन स्टडी में हूँ आपनों हार्दिक स्वागत करूँ छूँ। धोरण 9 विषय अंग्रेजी, आज आप रिविजन ने भाग रूपे तमारा अभ्यासक्रम की पहली पोयम नो आपणे अभ्यास करवानो छे, जेनु टाइटल छे धरीवन। તમને મેં આપણે નદીઓ પર ઘણી વખત પિકનિક કરેલી હશે કે આપણે ગામડે જતા હોય છે ત્યાં સરસ મદદની નદી હોય છે એટલે બધા આપણે પરિચય છે રિવર નદી અને કેવું આજુબાજુમાં વાતાવરણ હોય છે, ઠંડો આહલાદક પવન વાતો હોય છે અને એ જે આપણે માણીએ છીએ નદી પાસેની મજા એ કંઈક આઉટસ્ટેન્ડિંગ હોય છે અને અનબિલીવેબલ, કંઈક નવો જ અનુભવ હોય છે। તો અહીંયા આપણે જોઈએ ધરીવર સરસ મજાની નદીને ઘણી બધી ઉપમાઓ આપવામાં આવેલી છે, સરખામણી કરવામાં આવી છે, નદીના પાણીનો પ્રવાહ કેવી રીતે વહે છે એ આપણે જોવાનું છે। રિવર રિવર ધ લિટલ રિવર, પહેલા સ્ટેન્સમાં પહેલી લીટીમાં કહે છે કે નદી નદી લિટલ રિવર, લિટલ એટલે નાની નદી। બ્રાઇટ યુ સ્પાર્કલ યોર વે, બ્રાઇટ એટલે ચમકતી છે, યુ છે નદી માટે વાપરવામાં આવેલું છે કે તારા રસ્તામાં તું કેવી છે એકદમ ચમકતી। એન્ડ સ્પાર્કલ ઓન યોર વે, યોર એટલે તારા, પણ કોણ નદીને કહે છે કે નદી કેવી છે એના રસ્તામાં, વે એટલે રસ્તો, નદી જ્યાંથી વહે છે એના રસ્તામાં એકદમ બ્રાઇટ એકદમ ચમકતી છે અને સાથોસાથ સ્પાર્કલ એકદમ ચમકતી શેડ પાડતી પાડતી આગળ વધે છે। અવર ધ યલો પેબલ ડાન્સિંગ, અને સાથોસાથે શું કરે છે એના રસ્તામાં બ્રાઇટ અને સ્પાર્કલ તો છે જ, પણ સાથે સાથે ઓવર એટલે ની ઉપર યલો પેબલ્સ ડાન્સિંગ, યલો એટલે પીળા, પેબલ્સ એટલે પથ્થર, ડાન્સિંગ એટલે નાચતી કૂદતી, એના રસ્તામાં તો એ આગળ વધે છે પણ આપણે જોઈએ છે નદીમાં કેટલા બધા પથ્થર હોય છે, તો આવા જે પથ્થરો આવે છે યલો પેબલ્સ પીળા કલરના પથ્થર એની ઉપર એ ડાન્સ કરતી કરતી જાય છે। થ્રુ ધ ફ્લાવર્સ, સાથે સાથે એના પ્રવાહમાં આવતા જે ફૂલો છે એને પણ સ્પર્શ કરતી જાય છે। એન્ડ ફોલીજ ગ્લાન્સ, ફોલીજ એટલે પાંદડા, ગ્લાન્સ એને પણ સ્પર્શ કરતી જાય છે। લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જ્યારે કે નાનું બાળક કંઈક રમત કરી રહ્યું છે એવું એને અહીંયા સરખાવવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે નાનું બાળક આપણા ઘરમાં હોઈએ છે તો એ બધી વસ્તુને કોઈ પણ વસ્તુ એનો સ્પર્શ કરતું થાય થોડું તોફાન કરે, તો અહીંયા બાળક સાથે એને સરખાવવામાં આવેલી છે કે એના રસ્તામાં કેવી છે, બ્રાઇટ છે, સ્પાર્કલ છે, ચમકતી આગળ વધે છે, પીળા પથ્થરો ઉપર એ નૃત્ય કરતી આગળ વધે છે, રસ્તામાં જે પણ કંઈ ફૂલો આવે છે પાંદડાઓ આવે છે એને સ્પર્શ કરતી કરતી જાય છે, જાણે કે લાઈક અ ચાઇલ્ડ એટલે કંઈ નાનું બાળક છે તોફાન મસ્તી કરતું હોય એવી રીતે અહીંયા એને સરખાવવામાં આવી છે। સેકન્ડ સ્ટેન્સા, રિવર રિવર સ્વિલિંગ અ રિવર, સ્વિલિંગ એટલે ઉછળતી, પહેલાં એને કેવી કીધી બ્રાઇટ એન્ડ સ્પાર્કલ એકદમ ચમકતી કીધી, હવે એને ઉછળતી નદી કીધી છે, સ્વિલિંગ એટલે ઉછળવું। ઓન યુ રશ થ્રુ ધ રફ એન્ડ સ્મૂથ, ઓન યુ રશ એના રસ્તામાં એ કેવી છે એકદમ રશ, જે ખાડા ટેકરાવાળો છે એમાં એ રફ, રફ એટલે એકદમ ખાડા ટેકરાવાળી જમીન, એન્ડ સ્મૂધ એટલે એકદમ જમીન, ખાડા ટેકરાવાળી જમીન અને સમતલ જમીનમાં પણ ઝડપથી દોડીને આગળ વધે છે। લાઉડર, પણ કેવી રીતે આગળ વધે છે, કાં તો એ રફ જમીનમાં આગળ એના પાણીનો પ્રવાહ વધારે છે અને એક તો સ્મૂધ, તો એ બેમાં એનું પાણીનો પ્રવાહ કેવી રીતે આગળ વધતી જાય છે, લાઉડર એકદમ મોટા અવાજ સાથે, ફાસ્ટર એકદમ ઝડપથી, બ્રોલિંગ એકદમ ખડખડ વહેતી, એન્ડ લિપિંગ એટલે કૂદકા મારવા। તો આવી રીતે એને કીધું છે કે ઓન યુ રશ, રશ એટલે દોડવું, એ કેવી રીતે દોડે છે એના પાણીના પ્રવાહની સાથે એકદમ રફ એન્ડ સ્મૂધ, એનો રસ્તો રફ પણ હોય, નદી આપણે ઘણી વાર જોઈ છે અમુક રફ જે વિસ્તાર હોય છે ખાડા ટેકરાવાળો ત્યાંથી પણ આપણે નદીનો પ્રવાહ વહેતો જોયો છે, અને સ્મૂધ એકદમ સમતલ જમીનમાંથી પણ નદી આગળ વધે છે, પણ એ જે રફ એન્ડ સ્મૂધ જે વે છે એની અંદર એ કેવી છે પાણીના પ્રવાહ સાથે એકદમ લાઉડર, લાઉડર એટલે મોટા અવાજવાળી છે, ફાસ્ટર ઝડપી છે, બ્રોલિંગ ખળખળ વહેતી છે, એન્ડ લિપિંગ, લિપિંગ એટલે કૂદકા મારતી છે। ઓવર અ રોક્સ, રોક્સ એટલે પથ્થરો, પથ્થરોની ઉપર, બાય અ રોઝ બેંક, રોઝ એટલે ગુલાબ, બેંક એટલે નદી કિનારો, નદી કિનારા જે પથ્થરો છે એની ઉપર પણ આગળ વધે છે અને એના કિનારે જે ગુલાબ છોડવાઓ ઉગેલા છે એને સ્પર્શ કરતી પણ એ આગળ વધે છે, સ્વીપિંગ એ ઝડપથી પસાર થઈ જાય છે,
લાઈક ઇમ્પિટ્યુઅસ યુથ. ઇમ્પિટ્યુઅસ યુથ એટલે એકદમ ઉત્સાહી યુવા બનો. અહીંયા તમે જોયું કે નદી છે એકદમ ઝડપથી ફાસ્ટર, તો આ બધા જે લક્ષણો છે યુવા વર્ગના છે. યુવા વર્ગ કેવો હોય છે કે કંઈક એને કરવું જ છે અને ઉત્સાહ સાથે કરે છે, એને કંઈક કરી બતાવવું છે, તો અહીંયા એને યુવા વર્ગ સાથે સરખાવી છે ઉત્સાહી. પછીનો સ્ટાન્સર જોઈએ, રિવર રિવર બ્રિમિંગ અ રિવર. બ્રિમિંગ અહીંયા આપેલું છે કમ્પ્લીટલી ફૂલ, એકદમ બ્રિમિંગ રિવર દર્શાવી છે. બ્રોડ એન્ડ ડીપ, બ્રોડ એટલે પહોળી અને ડીપ એટલે ઊંડી. નદી કેવી છે? પહોળી અને ઊંડી છે. સ્ટીલ એઝ અ ટાઈમ, સ્થિરતાવાળી છે. સ્વિમિંગ અ સ્ટીલ, સ્થિર તો લાગે છે એઝ અ સ્ટીલ ઇન મોશન, પણ એની ગતિમાં પણ સ્થિર છે. આપણે ઘણીવાર સાવ સુમસાન વાતાવરણ હોય તો નદી આપણને એકદમ સ્ટીલ મોશનમાં એનું પાણી આગળ વધતું એવું લાગે છે, પણ એનો પ્રવાહ તો આગળ વધવાનો ચાલુ જ છે. તો એકદમ એ પર્ટિક્યુલર ટાઈમમાં સ્ટીલ ઇન મોશન, ગતિમાં તો છે પણ એકદમ શાંત. ટ્રેન્ડિંગ ઓનવર્ડ્સ ધ સી, અને છેવટે તો કોની તરફ વળે છે? ઓશિયન. ધીમે ધીમે એના પ્રવાહને સ્ટીલ ઇન મોશનમાં આગળ ક્યાં વધારે છે? સમુદ્ર તરફ. જસ્ટ લાઈક અ મોડલ ઓફ ટાઈમ, અને આ શ્રેષ્ઠ માનવ માનવજાતનું ઉદાહરણ છે. અહીંયા સરખાવી છે એને મોટલ અપ્રેમ, શ્રેષ્ઠ અથવા માણસ સાથે. ઉત્તમ માણસના જે ગુણધર્મો છે કે એકદમ ધીમી ગતિમાં તો નહીં પણ સ્ટીલ ઇન મોશન, ધીમે સ્થિરતા સાથે આગળ આગળ વધે છે ને છેવટે એનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે. તો નદીમાં પણ આ જ ગુણધર્મ છે, સ્ટીલ ઇન મોશનમાં આગળ તો વધે છે અને છેવટે સમુદ્રને મળી જાય છે. રિવર રિવર હેન્ડલોંગ રિવર, હેન્ડલોંગ એટલે ઉતાવળી નદી છે. ડાઉન યુ ડશ ઇન ધ સી, ડાઉન એટલે નીચે નમીને સીમાં દરિયામાં ભળી જાય છે. સી ધેટ લાઈન હાથ નેવર અસાઉન્ડેડ, અહીંયા કહે છે કે જે દરિયા કિનારાની લાઈન છે હાથ નેવર અસાઉન્ડેડ, દોરી વડે માપી શકાતી નથી. દરિયાને તમારે માપવો હોય, પર્ટિક્યુલરલી દોરી હોય, તેની દરિયાથી માપી શકાય નહીં. સી સેટ હાથ નેવર અરાઉન્ડેડ, સેલ એટલે દરિયાઈ પ્રવાસ. જો તમારે દરિયાઈ પ્રવાસ ખેડવો છે, નેવર રાઉન્ડેડ એ નિરંતર છે, ક્યારે એ પ્રવાસ પૂરો થવાનો જ નથી. લાઈક ઇટર્નિટી, જેનો અનંતકાળ, જેનો કોઈ અંત નથી એવી અનંતકાળ છે, એટલે સમુદ્રમાં ભળી જાય એવી આપણી રિવર છે. અહીંયા આપણે સરસ મજાની રિવિઝનના ભાગ રૂપે જોયું ધ રિવર સોંગ, અને ખબર છે આપણને એક્ઝામમાં આ સ્ટ્રાન્ઝા અને નીચેના ક્વેશ્ચન આન્સર આપેલા હોય છે. પોએમ રીડ કરીને ક્વેશ્ચન આન્સર અટેમ્પ્ટ કરવાના. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નવા રિવિઝનના ટોપિક સાથે અવશ્ય મળીશું.